હાય મિત્રો, કેમ છો? મજામાં? આજે સરસ મજાની એક નવી રેસીપી લઈને આવી છું. રેસીપીનું નામ છે હૈદરાબાદી વેજ પનીર સબ્જી. આ વેજ છે, આ પનીર છે, ગ્રેવીઓ છે. શું શું છે હું તમને બતાવી દઉં. આ કેપ્સિકમ છે, અડધો નંગ, અડધી વાટ કેટલી કોબીજ છે, અડધી વાટ કેટલા બટાકા છે, અડધી વાટ કેટલું ફુલાવર છે, લાલ લીલા મરચાં છે, લસણ છે, આદુ છે, આદુ લસણની પેસ્ટ આવશે, અને ટામેટાં છે બે નંગ, એને ક્રશ કરી લીધા છે, બે નંગ બદામ, અને સાત નંગ કાજુ, અને બે ચમચી ફ્રેશ મલાઈ એ આપણે ક્રશ કરી લઈ લીધું છે. અચકચરું ક્રશ કરવાનું છે, ઊંડામાં આવે એટલે સરસ લાગે. અને એક મોટી વાટકી પનીર લીધું છે, અડધી વાટ કેટલા વટાણા તાજા ફ્રેશ ફૂલીને લીધા છે, લીંબુ લીધું છે, અને બીજા જે મસાલા કરવું એ હું તમને બતાવું. તો ચલો બનાવવાની રીત. સૌથી પહેલાં આપણે ફુલાવર બટાકા બંને તેલના અંદર ફ્રાય કરીને કાઢી લેવાનું, કેમ કે આ સબ્જી હાર્ડ છે એટલે પહેલાં તરીને કાઢી લેશું. પછી કેપ્સિકમ અને કોબીજ, આ કેપ્સિકમ અને કોબીજ બંને ફ્રાય કરીને આપણે શાકભાજી બધા ત્યારે નાખીશું. પહેલાં આ બંને તરી અને કાઢી લેશું. ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. બીજા જે બી મસાલા કરું એ હું તમને બતાવું. એકદમ સિમ્પલ છે, સરળ છે, બહુ જ મસ્ત મજાનો ટેસ્ટ આવશે આનો. એમ રોટલી, રોટલા, ભાખરી બધા જ જોડે સરસ લાગશે. એમ આપણે તો ગુજરાતી છીએ તો રોટલા પણ જોડે જોઈએ ને, એ રોટલા જોડે પણ બહુ મસ્ત લાગે. તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. સૌથી પહેલાં ખલ લીધો છે, લસણ અને આદું. આપણે ખાંડીને જ નાખવાનું છે, એકદમ ચૂડું નથી કરવાનું. ખાંડીને સારું લાગે છે, તમે ટેસ્ટ કરવી હોય તો બી કરી શકો છો, પણ હું તો ખાડીને જ નાખું છું. અને ચલો રેડી થઈ ગયું છે. તાવડીના અંદર તેલ મૂકી દીધું છે, તેલ આપણે ગરમ થવા દેશું. આ સબ્જી એટલી મસ્ત બનાવીશ તો તમે જોશો, તમને ખરેખર ખાવાનો જીવ તો દેખીને જ થઈ જશે, પણ તમારે ઘરે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તેલ તો આપણું તેલ ગરમ થવા આવી ગયું છે. હવે આપણે બટાકા નાખવાના છે. બટાકા નાખતા પહેલાં ધોઈ અને ખોરા કર્યા પછી નાખવાના, જેથી કરીને પાણીનો ભાગ ન રહે અને તેલના અંદર છાંટા ના ઉડે. બટાકા તળી જશું સરસ. બટાકા થોડા પિંક કલરના થાય પછી આપણે શું નાખવું હું તમને બતાવું. કલર થોડો ચેન્જ થયો છે, હજી થોડો ડાર્ક થવા દેશું. પછી આપણે આના અંદર બટાકા છે, થોડા હાર્ડ હોય એટલે તરત થોડા વાર લાગે એટલે પહેલાં બટાકા નાખ્યા છે. હવે આપણે ફુલાવર નાખશું. ફુલાવર પણ મેં સરસ મજાનું ધોઈ અને તમારી લીધું હતું, એને પણ સરસ ફ્રાય થવા દેશું. આ શાકના અંદર તમને જે શાકભાજી ગમે એ તમે નાખી શકો છો, ગાજર નાખવી હોય તો બી નાખી શકો છો, પણ ગાજરથી થોડું સ્વીટ થઈ જાય એટલે ગાજરનો ઉપયોગ નથી કર્યો. તમને પક્ષીનો અવાજ આવે છે ને, બપોરના 12 વાગ્યા છે અને તાપ બહુ છે, બહાર ઝાડ છે, અમારે પક્ષી આવીને બેસે છે, બહુ જ મસ્ત મજાના જાત જાતના પક્ષી આવે છે ને, ચકલી વીવાણી છે તો નાના બચ્ચા પણ છે. આ ખરેખર આ તોર એટલો મસ્ત કરે છે ને, મને જમવાનું બનાવવાનું બહુ જ મજા આવે છે. કરી લેશું આપણે. બટાકા અને ફુલાવર સંતરાવા આવી ગયું છે, અને સાતત્ય મિનિમમ 7 મિનિટથી છે. ગેસ ધીમો રાખ્યો છે, બહુ ફૂલ નથી રાખ્યો. ગેસ ફૂલ રાખવાથી ઉપર બળી જાય અને અંદર કાચું રહે એના માટે આપણે ગેસનો ધીમો રાખ્યો છે. તમે જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, અને મસ્ત મજાના પાકી પણ ગયા છે. બટાકા બી મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે અને હજી આપણે ગ્રેવીના અંદર ચડશે. હવે આપણે આના અંદર પનીર નાખી દઈશું. પનીર પણ 2 મિનિટ શેકી લેશું ફુલાવર બટાકા જોડે. સેટ કરીને ચેન્જ થવા જશે પનીરનો. પનીર આપણે બહુ રેડ નથી કરવાનું એટલે આપણે હવે આને થોડું ફ્રાય થઈ ગયું છે, હવે આપણે આને પાટકાના અંદર કાઢી લેશું.
બધું સાખું વાટકાના અંદર કાઢી દઈશ. ફુલાવર, બટાકા, પનીર આપણે આવી રીતના વાટકાના અંદર કાઢી લીધું છે. બાઉલના અંદર તેલ રાખ્યું છે. શાક હૈદરાબાદી છે પણ આપણે તો ગુજરાતી છીએ એટલે એક ચપટી જીરું નાખું છું વઘારના અંદર. જીરું સરસ ફૂટી ગયું છે. કેપ્સિકમ નાખું છું અને કોબીજ નાખું છું. વટાણા નાખું છું. કેપ્સિકમ, વટાણા અને કોબીજ નાખ્યું છે આપણે. એને ફ્રાય કરવાનું છે. આનાથી આપણે ડાયરેક્ટ વઘાર થશે. વટાણા બી તેલના અંદર સરસ મજાના ફૂટી ગયા છે અને કોબીજ અને મરચાં પણ સજાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે લીલા મરચાં અને આદું અને લસણ ખાંડીતું એ નાખું છું. આદું લસણ અને મરચાં પાછળથી નાખું છું કેમકે તેલના અંદર બળી ના જાય એના માટે. તેલ આપણે જે શાકભાજી તરીને કાઢીશું એ તેલ હતું, એકદમ ગરમ હતું એટલે વટાણાને પહેલાં તરી લીધું, લસણને પછી નાખ્યું છે. હવે આપણે 2 મિનિટ શેકાવા દેશું લસણને સરસ મજાનું. હવે આપણે સરસ મજાનું શેકાઈ ગયું છે. હવે આપણે ટામેટાની ગ્રેવી નાખવાની છે. 2 મિનિટ ટામેટાની ગ્રેવી કરી છે. હવે આપણે ગ્રેવીના અંદર સરસ મજાના મસાલા કરવાના છે. એકદમ મસ્ત મસાલા કરી લઈએ આપણે. એક ચમચી કાશ્મીરી મરચું નાખું છું. અડધી ચમચી હળદર, તેજ ધાણા જીરું 1 ચમચી, સીધા મીઠું 1/2 ચમચી, તમારા સ્વાદ પ્રમાણે લેવાનું. ચાટ મસાલો 1/2 ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, મસાલાને શેકી લેશું આપણે. હવે મસાલો સરસ મજાના શેકાય છે. અંદર આપણે 3 ચમચી જેટલું પાણી નાખું છું જેથી કરી મસાલા બળી ના જાય અને ગ્રેવી સરસ મજાની થાય આપણી. કાજુ, બદામ અને મલાઈની ગ્રેવી નાખું છું. હવે આપણે ફુલાવર, પનીર અને બટાકા તરીને નાખું છું. મેં ફુલાવર બટાકા થોડા ફ્રાય કરીને બનાવ્યું છે. તમારે વાફીને નાખવા તો બી ન ખાય. એટલે તમે જોઈ શકો છો કેટલી મસ્ત દેખાય છે આપણી સબ્જી. મેં કીધું હતું તમને દેખતા જ મન થઈ જશે ખાવાનું. હવે આપણે અંદર લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણા નાખું છું. આ ગ્રેવીના અંદર આપણે ધીમા તાપે હું 5 મિનિટ આને ખતખતવા દઈશ, પછી આપણે સર્વ કરીશું. હવે મિત્રો આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. હું સર્વ કરીશ. ચલો ગેસ બંધ કરી દઈશ. છે ને બહુ મસ્ત મજાની. અને એકવાર આવી રીતના ઘરે બનાવશો તો હોટલની સબ્જી પણ ભૂલી જશો. ચલો સર્વ કરી દઈશું આપણે. સર્વ કરીએ આપણે. એટલું સરસ મજાનું પક્ષી બોલે છે ને. દાણા ચણતું છે એને બોલે છે. દાણા મૂકેલા છે બહાર એટલે એને ક્યાંય ગરમીમાં ખાવા નથી જવું પડતું એટલે ખાઈ પીને મોજ કરે છે એવું.
मित्रों तुम जोई सको मैं सब्जी निकाल दीजिए, मैं मारा माटे पण डिश निकाल दीधी छे। रोटली परोठानी राह जोवा एम नथी भाई, भात तैयार छे तो भात जोड़े खावानुं हूँ तो चालू करूँ छूँ। मारा माटे पण डिश निकाल दीधी छे, थोड़ूक लींबू नीचोई देशुं आपणे ऊपर। મિત્રો આપણે બંને ડિશ બહુ જ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે, મેં ધાણા નાખીને સજાવી દીધી છે। એક ધાણાની ડાંગલી વચમાં મૂકું છું, બહુ જ ફાઇન એકદમ આસાનથી ડિશ તૈયાર થઈ ગઈ છે। મેં ધાણાજીનો ઉપયોગ વધારે કર્યો હતો કેમકે આપણે ટેસ્ટી તો જોઈએ છીએ, પણ બાળકો માટે ગરમ ના પડે ગરમીના અંદર એ પણ જરૂરી છે, એટલે ધાણાજીરા ઠંડુ આવે એટલે એના માટે ધાણાજીરાનો થોડો મેં વધારે ઉપયોગ કર્યો છે। મિત્રો તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો। મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાનો એકદમ હેલ્ધી હેલ્ધી રોજ રોજ નવું નવું લઈને આવો। ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ।